હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અપડેટ ચેનલમાં હું આશિષ વાગેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે યુ જીવી સીએલની એક્ઝામ લેવાઈ હતી તેની અંદર મિત્રો કેવા પ્રશ્નો પૂછાયા હતા તે મિત્રો આવનારી જે ડીજીવી સીએલની એક્ઝામ છે એ માટે તમને ખાસ ઉપયોગી બનશે ફ્રેન્ડ્સ તો જોઈએ ફ્રેન્ડ્સ પહેલો પ્રશ્ન ડેન ડેવિડ પ્રાઇસ બે હજાર વીસ છે તે કોને મળ્યો હતો તો ડેન ડેવિડ પ્રાઇઝ છે

આઈડેન્ટિફિકેશન મોડ્યુલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન મોડ્યુલ અને ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે મેથ્સ અને રિઝનિંગ જે પૂછાય છે તેમાં ખાલી એને છે આંકડા ચેન્જ કર્યા છે બાકી પેટર્ન છે તે સરખી જ છે બધામાં ફ્રેન્ડ્સ અને ઇંગ્લિશની વાત કરીએ ઇંગ્લિશની અંદર એને સિનોનિમ અને એન્ટોનિમ અને વન વર્ડ સબસ્ટિટ્યુશન એ વધારે પડતા પૂછ્યા છે સિનોનિમ એન્ટોનિમ જોઈએ તો ચારથી પાંચ માર્કના એ લોકોએ પૂછેલા છે તે ખાસ કરી લેવો વોકે મિત્રો હશે તો વાંધો નહીં આવે તમારે ચોથો પ્રશ્ન છે ઓસ્ટ્રેલિયન ઓપન વિનર એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન છે મિત્રો મેનમાં કોને જીતી અને વુમેન્સમાં કોને ચેમ્પિયન બન્યું છે એની વાત થયેલી છે તો મેનની અંદર મિત્રો છે એ નોવાક જોકોવેદ જીત્યો છે અને વિમેન્સની અંદર સોફિયા કેનન સોફિયા કેનન છે તે ઓસ્ટ્રેલિયન ઓપન વુમનની અંદર સોફિયા કેનન જીતી છે જ્યારે મેનની અંદર નોવાક યોકવેદ જીત્યો છે ફ્રેન્ડ્સ પાંચો પ્રશ્ન જોઈએ તો પૂર્વોત્તર રાજ્ય કયા કયા છે જે ફ્રેન્ડ્સ આપણને ખબર જ હોવી જોઈએ ઓલરેડી એ પછી તે પૂર્વોત્તર પૂછે પશ્ચિમના રાજ્યો પૂછે કે ઉત્તરના પૂછે કયા કયા રાજ્યો આવેલા છે આપણને ખબર હોય તો આપણે આરામથી જવાબ આપી શકીએ છીએ છઠ્ઠો પ્રશ્ન એટીએમનું ફૂલ ફોર્મ જે મિત્રો તમે જોઈ શકો છો હાલમાં મિત્રો એમ જીવીસીએલની લેવાની યુજીવીસીએલ એક્ઝામ લેવાની મોસ્ટ ઓફલી મિત્રો એટીએમનો બધામાં આ પ્રશ્ન પૂછેલો હતો તો ખાસ યાદ રાખવાનું છે ઓટોમેટિક નહીં પણ ઓટોમેટ ટેલર મશીન જવાબ આવશે સાતમો પ્રશ્ન ઇન્ડિયા લાસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા છે મિત્રો એનું છેલ્લું રાજ્ય ઓફ ઇસ્ટ ઇન્ડિયા એટલે કે પૂર્વમાં છે ફ્રેન્ડ્સ કયું રાજ્ય છે મિત્રો એ છેલ્લે આવેલું છે એવું પૂછેલો પ્રશ્ન છે તો અરુણાચલ પ્રદેશ અને પૂર્વોત્તર બિંદુ પૂછે તો આપણને ખબર હોય છે કયું છે વાલાંગો છે જે અરુણાચલ પ્રદેશની અંદર જ આવો છે અરુણાચલ પ્રદેશની રાજધાની પણ ખબર હોય છે ઈટાનગર છે કઈ છે ફ્રેન્ડ્સ ઈટાનગર આઠ પ્રશ્ન જોઈએ ફોસ્ફરસની આપણને સિમ્બોલ પૂછ્યું સેજ્ઞા પૂછી હતી ફોસ્ફરસની સેજ્ઞા છે મિત્રો પી છે કઈ છે પી નવો પ્રશ્ન બાયોમેટ્રીનો મિનિંગ પૂછ્યો હતો બાયોમેટ્રી એટલે મિત્રો જીવ મિતિ થાય છે અને મિત્રો આ કયો પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે એ પ્રોપર જાણકારી મળેલ નથી પણ બાયોમેટ્રિક એવું પૂછેલું હતું અથવા તો એમ પણ પૂછી શકે છે બાયોમેટ્રિક સિસ્ટમ જે મિત્રો હવે એક્ઝામ આપણે દેવા જાય ત્યારે પણ એ એ સિસ્ટમ લાગુ પડતી હોય છે તો આપણે ઓપ્શન પ્રમાણે એનો જવાબ છે આપણે નક્કી કરવાનો હોય છે દસમો પ્રશ્ન જોઈએ ઇથરનેટ ફાઉન્ડર હવે મિત્રો ઇન્ટરનેટનું ઇથરનેટ પૂછ્યું છે ઇથરનેટના શોધક કોણ છે તે ઇથરનેટના શોધક છે મિત્રો રોબર્ટ મેટકાફ કોણ હતા મિત્રો રોબર્ટ મેટકાફ છે તે ઇથરનેટના શોધક છે અગિયાર પ્રશ્ન ઓસ્ટ્રિયા ગ્રાન્ડ પ્રિક્સ એટલે મિત્રો ઓસ્ટ્રેલિયા ગ્રાન્ડ પ્રિક્સ છે એના વિનર કોણ છે અને ફોર્મ્યુલા વન રેસની વાત ચાલી છે ઓસ્ટ્રેલિયા ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા વન રેસના વિનર છે મિત્રો વેલટેરી બોટાસ કોણ છે મિત્રો બોટાસ જે છે એ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ રેસના છે મિત્રો એ વિનર છે વોલટેરી બોટાસ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ બારો પ્રશ્ન કર્મયુદ્ધ બુક કર્મયુદ્ધ બુક છે મિત્રો એ અમિત શાહે રિલીઝ કરી છે હમણાં તે બહાર પાડી છે અને કોને લગતી છે તો કર્મયુદ્ધ બુક છે એ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત છે બુક તેનો પ્રશ્ન જોઈએ એસએમએસ નું ફૂલ ફોર્મ પૂછેલું હતું સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ એસએમએસ નું મિત્રો ફૂલ ફોર્મ જોઈએ તો મિત્રો એસએમએસનું ફૂલ ફોર્મ ખબર હોય જોઈએ મેં અહીંયા એસટીડીનું લખી નાખ્યું છે સબસ્ક્રાઇબર ટ્રક ડાયલિંગ પણ એસએમએસનું શોર્ટ મેસેજ સર્વિસ શું થાય છે મિત્રો શોર્ટ મેસેજ સર્વિસ તો આપણને ખબર પડી કે એસટીડીનું પણ પૂછી શકે છે તો એસટીડીનું છે સબસ્ક્રાઈબર ટ્રક ડાયલિંગ અને એસએમએસનું શોર્ટ મેસેજ સર્વિસ ચૌદ પ્રશ્ન ઇન્ટરનેશનલ મીડિયા સેન્સેક્સ જે મિત્રો ફૂલ ફોર્મ પૂછેલો હોય છે આવું જાણકારી મળે છે ઇન્ટરનેશનલ મીડિયા સેન્સેક્સ જે છે એને લગતી માહિતી છે તો બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ એવી રીતે આનું ફૂલ ફોર્મ પણ પૂછેલું હોય છે આઈ એમ એસનું ફૂલફોર્મ જણાવો તો ઇન્ટરનેશનલ મીડિયા સેન્સેક્સ પંદરો પ્રશ્ન આર્મ ફોર્સિસ આર્મ ફોર્સિસ વેટરન ડે ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો તો આર્મ ફોર્સિસ વેટરન ડે છે ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે ક્યારે ચૌદમી જાન્યુઆરીના રોજ આર્મ ફોર્સિસ વેટરન ડે સોળનો પ્રશ્ન કરતારપુર કોરિડોર કયા દેશમાં આવેલો છે તો કરતારપુર કોરિડોર છે મિત્રો એ પાકિસ્તાનની અંદર આવેલો છે ક્યાં આવેલ છે પાકિસ્તાનની અંદર આવેલ છે પાકિસ્તાનની રાજધાની કઈ છે ઇસ્લામાબાદ છે અને આર્થિક રાજધાની પૂછે પાકિસ્તાનની તો કરાચી છે કઈ છે કરાચી જેવી રીતે આપણે ગુજરાતની વાત કરીએ ગુજરાતની રાજધાની કઈ છે પાટનગર આપણું તો ગાંધીનગર છે પણ આર્થિક રાજધાની પૂછે તો અમદાવાદ છે એ પણ યાદ રાખવું જરૂરી છે સત્તરમાં પ્રશ્ન ભારતની પશ્ચિમમાં કયું રાજ્ય આવેલું છે તો ભારતની પશ્ચિમમાં ઘણા રાજ્યો છે ફ્રેન્ડ્સ પણ ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે મેં તો અહીંયા લખ્યું છે ગુજરાત જે પશ્ચિમ આવેલું છે ઓલરેડી રાજસ્થાન પણ આવી શકે છે તેવી જ રીતે મધ્યપ્રદેશ પણ આવી શકે છે હવે ઓપ્શન કઈ રીતે છે એ ધ્યાન રાખવું જરૂરી છે નીચે વ્યાજ ફ્રેન્ડ્સ તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ઉપર રાજસ્થાન છે આ બાજુ એક બાજુ મહારાષ્ટ્ર છે એક બાજુ મધ્યપ્રદેશ છે ગુજરાતને ટચ કરે છે તો ઓપ્શન પ્રમાણે કાર્ય કરવું પડે આપણે અઢાર પ્રશ્ન ભારતનું પ્રથમ સ્ટોક એક્સચેન્જ જણાવો

લગતી વાત થઈ લીધી તો ફાયર વર્લ્ડ શું છે મિત્રો એ આપણે ઓલરેડી આપણા જે કોમ્પ્યુટરની સિરીઝ બનાવેલી છે એમાં મિત્રો દરેક સિરીઝની અંદર આપણે ફાયર વર્લ્ડ સરખી રીતે સમજાવેલું છે તમે વિડીયો જોઈ લેવા વિનંતી ફ્રેન્ડ્સનો પ્રશ્ન પીડીએ ટચ સ્ક્રીનમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તો પીડીએ ટચ સ્ક્રીનમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે ફ્રેન્ડ્સ તો એપલ આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ હોય છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ થાય મિત્રો પીડીએ એટલે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ ટચ સ્ક્રીનમાં એપલ આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એપલ આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ ત્રીસનો પ્રશ્ન ઓએસઆઈના કેટલા સ્તર હોય છે એ પહેલાં તો નું આપણે પૂરું નામ ખબર હોવી જોઈએ તો ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન છે મિત્રો એ ઓએસઆઈનું પૂરું નામ છે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન અને મિત્રો ઓએસઆઈના સ્તર સાત છે કેટલા છે સાત સ્તર છે ચોવીસનો પ્રશ્ન લવની ભવાઈ જે ફિલ્મ હતી મિત્રો એની હિરોઈનનું નામ શું હતું મિત્રો હવે તો મિત્રો આમાં હિરોઈનનું નામ પૂછેલું છે પણ હવે પછી એવો પણ પ્રશ્ન પૂછે છે કે લવની ભવાઈ છે ને ડાયરેક્ટર કોણ હતા તો આપણે ડાયરેક્ટર પણ ખબર હોવી જોઈએ આપણને તો અહીં હિરોઈનનું નામ તો આપી દીધેલું છે આપણે આરોહી પટેલ છે તો એવી જે પ્રખ્યાત ફિલ્મ હોય આપણે એના આપણે ડાયરેક્ટર પણ કરી લેવા હીરો કોણ હતો હિરોઈન કોણ હતો એ પણ અહીં જાણવું જરૂરી બની જાય છે મિત્રો આપણા માટે પચીસનો પ્રશ્ન જોઈએ ઈસીસી ઈસીસીનું પૂરું નામ પૂછેલું છે તો એરર કરેક્શન કોડ ઈસીસીનું ફૂલ ફોર્મ છે એરર કરેક્શન કોડ એરર કરેક્શન કોડ છવ્વીસનો પ્રશ્ન બે હજાર અઢારના ખેડા સત્યાગ્રહમાં કોની આગેવાની હતી તો મિત્રો સત્યાગ્રહ થોડાક કહું છો તમને એ પણ યાદ રાખજો ચંપારનો સત્યાગ્રહ છે મિત્રો એ ઓગણીસો સત્તરમાં થયો હતો ખેડા સત્યાગ્રહ આપણે પૂછાયેલો ઓગણીસો અઢારમાં છે બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસમાં થયો હતો અને બારડોલી સત્યાગ્રહમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ આગેવાની હતી ખેડા સત્યાગ્રહમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હતી તો બે હજાર અઢારમાં ખેડા સત્યાગ્રહ થયો હતો માગેવાની કોની હતી સરદાર વલ્લભભાઈ પટેલની એના પછી મિત્રો પ્રશ્ન જોઈએ આહિર નો સમાનાર્થી શબ્દ પૂછેલો છે મિત્રો તો આહિરનો નો શબ્દ કયો મિત્રો ઓપ્શન હતા એ જાણવા મળ્યું નથી પણ મિત્રો આહિર એક સંગીતનો છે પ્રકાર પણ છે પણ થાય અને આહિર છે મિત્રો વાણી અને જાતિનું નામ પણ આહિર છે તે પણ ખબર હોવી જોઈએ ઓગણત્રીસનો નો પ્રશ્ન રાત દિવસ કયો સમાસ છે રાત અને દિવસ મિત્રો એ દ્વંદ સમાસ બને છે કયો દ્વંદ સમાસ ત્રીસ પ્રશ્ન માઇક્રોસ્કોપના શોધક કોણ છે મિત્રો તો માઇક્રોસ્કોપના શોધક છે ઝેડ જенસન છે કોણ છે મિત્રો ઝેડ જенસન જે માઇક્રોસ્કોપના શોધક છે 2019 નો હોકી એવોર્ડ કોને મળ્યો મિત્રો તો 2019 નો હોકી એવોર્ડ મિત્રો મેન્સની વાત કરીએ તો મનપ્રીત સિંહને મળ્યો કોને મળ્યો મનપ્રીત સિંહ 35 નંબરના પ્રશ્ન ચાંદીની સંજ્ઞા જણાવો ચાંદીની સંજ્ઞા મિત્રો છે AG ચાંદીની સંજ્ઞા શું છે મિત્રો AG 36 નંબરના પ્રશ્ન માતેમા કયો અલંકાર છે તો માતેમાં ગાંધીજી એટલે ગાંધીજી આ બધા મિત્રો અલંકાર છે એ છે અનનવય છે કે છે અનનવય અલંકાર જેની અંદર એકને એક શબ્દ બે વાર પ્રયોજાય મિત્રો એ અલંકાર કેવો બને છે અલંકાર બને છે એ અલંકાર કેવો બને છે મિત્રો અનંનવય અલંકાર બને છે ખાસ યાદ રાખજો ચૌત્રીસ અપશ્ચના કોબોલ ભાષાના શોધક કોણ છે કોબોલ ભાષાના શોધક છે મિત્રો ગ્રેસ હોપર છે કોણ છે ગ્રેસ હોપર પાંત્રીસમાં સોનાની શિજ્ઞા જણાવો સોનાની શિજ્ઞા છે મિત્રો

મિત્રો વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે એન્જલ ધોધ છે અને જે વેનેઝુએલા દેશમાં છે ક્યાં છે વેનેઝુએલા ઓગણચાલીસનો પ્રશ્ન કમ્પ્યુટરમાં સીસીનું ફૂલ ફોર્મ જણાવો તો સીસીનું ફૂલ ફોર્મ છે મિત્રો કાર્બન કોપી હવે મિત્રો અહીંયા સીસી પૂછ્યું છે હવે બીસીસી પૂછી નાખે બ્લાઇન્ડ કાર્બન કોપી થઈ છે શું થશે બ્લાઇન્ડ કાર્બન કોપી પણ અહીંયા પૂછેલું આપણને છે સીસી એટલે કાર્બન કોપી થશે માત્ર ચાલીસનો પ્રશ્ન જોઈએ પેરિસ્કોપ ઇન્વેન્ટેડ બાય હોમ પેરિસ્કોપની શોધ કોણે કરી મિત્રો તો પેરિસ્કોપની શોધ કરેલી છે જ્યુલ્સ કાર્પેન્ટર કોણે કરેલ છે જ્યુલ્સ કાર્પેન્ટર છે પેરિસ્કોપની શોધ થયેલ છે અને માઇક્રોસ્કોપની પૂછે તો કોણ આવશે ઝેડ જેહ જેન્સન આવે છે માઇક્રોસ્કોપ જેડ જેન્સન ને પેરિસ્કોપ જુલ્સ કાર્પેન્ટર એક ત્રણ પ્રશ્ન એફઆઈએચ હોકી વિનર કોણ છે મિત્રો તો એફઆઈએચ હોકી વિનર બન્યું છે આ વખતે ઓસ્ટ્રેલિયા કોણ બનેલ છે બે હજાર ઓગણીસનું વીસમાં રમાણી નથી ફ્રેન્ડ્સ એટલે એફઆઈએચ ફેડરેશન ઓફ ઇન્ડિયન હોકીનું ચેમ્પિયન બન્યું છે મિત્રો ઓસ્ટ્રેલિયા બને છે કોણ બને છે ઓસ્ટ્રેલિયા બેતાલીસનો પ્રશ્ન વિચ કલર હેઝ હાએસ્ટ ફ્રિકવન્સી એ કલરની મિત્રો હાઇએસ્ટ ફ્રિકવન્સી છે એ છે મિત્રો લાલ કલરની કયા કલરની છે લાલ કલરની નો પ્રશ્ન જે મિત્રો આપણને ઓલરેડી ખબર જ છે હવે એ અલગ અલગ પ્રાણીઓના નામ આપે છે અને એ પ્રાણી છે કેવો વાસ કરે છે સાઉન્ડના પ્રશ્નો પૂછે છે આપણને તો સાઉન્ડ ખાસ કરીને છે કયું પ્રાણી શું બોલે છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ મિત્રો જો તમને મિત્રો આ પ્રશ્ન ગમ્યા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા ફ્રેન્ડ્સ આપણે જે પેપર જે છે એકથી વીસ મોડલ પેપર જે આપણે બનાવેલા છે એમાંથી વિદ્યાર્થીઓનો ઘણો ઘણો પ્રતિસાદ છે સારો આવ્યો છે અને ઘણા પ્રશ્નો પૂછાયા પણ છે તો તમને એ પેપર જો તમે તૈયારી કરવા માંગતા હો અને આગળ મિત્રો પીજીવી સીલની એક્ઝામ પણ આવવાની છે તો એને એની માટે પણ તમને છે આ પેપર છે ખૂબ જ ઉપયોગી નીવડશે તો એ વીસ પેપર સેટ છે તમે લેવા માગતા હોય તો અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર સંપર્ક સાધી શકો જો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી આવવાની અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ